ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન, પાર્ટ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તેનો આપણે પહેલા પાર્ટનો રિવિઝન કરીએ છીએ. તેનો મહત્ત્વનો પ્રશ્ન છે કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અને સામાજિક અસર. હવે આર્થિક અસર શું થઈ તેના આપણે 5 મુદ્દાના સામાજિક અસરના મુદ્દા આપણે જોઈશું. ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા હતા. અંગ્રેજ સરકારના ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી ઝકાત નાખી. કંપનીની જોખમી કારણે બંગાળનો ધીકતો સુતરાઓ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો હતો. આમ કંપની શાસને ભારતની ખેતી ગૃહોદ્યોગને વેપાર ધંધા પર વિનાશક અસર થઈ. હવે એની સામાજિક અસર. તો અંગ્રેજ વહીવટમાં વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વતંત્રની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ, કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનાર લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલે આ પ્રયત્નથી ઈસવીસન 1834માં ભારતના અંગ્રેજી શિક્ષણની પદ્ધતિ શરૂ થઈ. આ એની સામાજિક અસર. આમ અંગ્રેજી શિક્ષક પર ઊભો થયો હતો. આ તેની આર્થિક અને સામાજિક અસરો છે તે તમારે લખીને મોઢે કરી લેવાની છે. થેન્ક યુ.